વર્ષોના જિલ્લાના વન વિભાગના અધિકારીઓએ ગ્રામીણ મજૂરોને રોજગારી માટેની મનરેગા યોજનાનો ગેરલાભ ઉઠાવી મજૂરોના બદલે અધિકારીઓ ઊભી કર્યાના મામલે એક વર્ષ બાદ તે અંગે પોલીસે ફરાર તત્કાલીન RFOની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. કરોડોના કૌભાંડના માસ્ટરમાઇન્ડ DCF દીપક ઠક્કર હજુ પણ ફરાર છે. આ અંગે વધુ માહિતી DCF1 વિભાગના કે ગાંધીએ હેલો સૌરાષ્ટ્રને આપી હતી. અહેવાલ ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ. મે અને જૂન મહિનામાં કોડીના તાલુકો અને સુત્રાપાડા તાલુકામાં મનરેગા હેઠળ કામો મંજૂર થયેલ. એમાં મોટાભાગના કામો જળ સિંચનના હતા, ચેકડેમ અને વન તાલાવના. એ કામો જે કરવામાં આવ્યા એમાં જે ખરેખર જે કામ તાંત્રિક દ્રષ્ટિએ યોગ્ય હોવા જોઈએ અને જથ્થામાં જે યોગ્ય હોવા જોઈએ એમાં નબળી ગુણવત્તાને હોવાથી આ અંગે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. અને પ્રાથમિક તપાસમાં કામગીરી ખૂબ જ નબળી હોવાથી પછી આ અંગે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી. કોડીના તાલુકામાં કુલ આપણે 84 કામો મંજૂર થયેલા, એમાં ચેકડેમ અને વન તાલાવ બે હતા. એવી જ રીતે સુત્રાપાડા તાલુકામાં 18 કામો મંજૂર થયેલા. એમાં કોડીનાર તાલુકામાં જે મનરેગા કામનું સંચાલન અને જેમના હેઠળ સમગ્ર કામગીરી થયેલી રેન્જ ઓફિસર કોડીનાર હતા અને સુત્રાપાડામાં જેમની માર્ગદર્શન હેઠળ કામગીરી થયેલી એ સુત્રાપાડાના રેન્જ ઓફિસર હતા. અને જે દરખાસ્ત સાદર કરવામાં આવેલી અને જે વહીવટી રીતે જે અધિકારી જવાબદાર હતા એ DCF ગીર સોમનાથ હતા. કોડીનાર તાલુકામાં જે કામ થયા છે નબળા હોવાથી અંદાજે 1.1 કરોડ અને 10 લાખ જેવા અને સુત્રાપાડામાં 18 લાખ જેવા કામો નબળા થયેલા છે. એમની વિરુદ્ધ પ્રાથમિક તપાસમાં જે કંઈ ગુણદોષ માલુમ પડ્યા છે એના હિસાબે એમની સામે બંને તાલુકા પોલીસ મથકોએ ફરિયાદ નોંધાવી. સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં તારીખ 25/16/2016 AD કણસાગરા ACF વેરાવળનાઓએ આરોપી ઇન્ચાર્જ RFO ધીરજલાલ લાધાભાઈ ચુડાસમા તેમજ રિટાયર્ડ DFO DI ઠક્કર તથા RV ટ્રેડર્સ કંપની વડગામ મનેશ મહેસાણાવાળાઓ વિરોધમાં ફરિયાદ IPC 406/420/465/471 મુજબ ફરિયાદ નોંધાવેલ. એ સંદર્ભે પોલીસ તપાસ કરતા આરોપીઓ તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરતા આ અરજી અનુસંધાન ચાલી જતા ગુજરાત હાઈકોર્ટે આરોપીઓના આગોતરા જામીનની અરજી કેન્સલ કરેલ. એ સંદર્ભે આરોપી થોડા ટાઈમ ત્યાં નાસ્તા ફરતા હોય આજ રોજ તારીખ 13/9/17 18:00 ધીરજલાલ લાધાભાઈ ચુડાસામાં ઇન્ચાર્જ RFO સુત્રાપાડાઓને અટક કરવામાં આવેલ છે. તેમજ આ સંદર્ભે આ ગુના સંદર્ભે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે દિન બેના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. અને એ સંદર્ભેની આ સંદર્ભે કુલ 18 કામોના કુલ 56,54,315ના પૈકી કુલ 7 કામો કરેલો હોય એ સંદર્ભેના કુલ 18,68,000 નું આ સંદર્ભે ઉચ્ચાપતની ફરિયાદ કરવામાં આવેલ છે.